હોમમાં રાખેલા લોકોને માદરે વતનમાં જવા તંત્ર દ્વારા ગુજરાતની સરહદ સુધી મૂકવાની વિશેષ વ્યવસ્થા કરાઈ. રાજસ્થાનના 132 લોકોના સ્વાસ્થ્યનું ચેકિંગ કરાવી બસમાં બેસાડી અધિકારીઓ ગુજરાતની બોર્ડર સુધી મૂકવા ગયા. અત્યારે સમગ્ર વિશ્વ સહિત ભારત નોવેલ કોરોના વાયરસના સંક્રમણ સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉનમાં ગુજરાતથી રાજસ્થાન જતા લોકો માટે બનાસકાંઠા જિલ્લાના વિવિધ શેલ્ટર હોમમાં મહેમાનોસ જેવી સુવિધા અને સરભરા કરવામાં આવી હતી. પાલનપુર નજીક જગાણા ખાતે આવેલ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં શ્રમિકો માટે શેલ્ટર હોમ બનાવવામાં આવ્યું છે, જેમાં રાજસ્થાન સહિત વિવિધ રાજ્યના જેટલા બાળ લોકોને રાખવામાં આવ્યા હતા એમના માટે વહીવટીતંત્ર દ્વારા પલંગ, ગાદલા, ઓસિંકા, ચાદર, ટુવાલ, બ્રશ, ટૂથપેસ્ટ, સેનિટાઇઝર, માસ્ક, સાબુ સહિત સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે રહેવાની વ્યવસ્થા, બે ટાઈમ મિષ્ટાન કલેક્ટર, મિષ્ટાન સહિતના ભોજન અને ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. શેલ્ટર હોમ રાખેલા લોકોને માદરે વતનમાં જવા બનાસકાંઠા કલેક્ટર શ્રી સંદીપ સાગલેની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે વહીવટીતંત્ર દ્વારા ગુજરાતની અમીરગઢ સરહદ સુધી મૂકવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકડાઉનની પ્રતિકૂળ પરિસ્થિતિમાં તંત્ર દ્વારા કરવામાં આવેલ સુંદર વ્યવસ્થાથી ગુજરાતના આતિથ્ય ભાવથી પરપ્રાંતિયો પ્રભાવિત થયા છે. જગાણા શેલ્ટર હોમમાં લોકડાઉન દરમિયાન પરિવાર સાથે રોકાણ કરી આજે વતન જવા નીકળેલા રાજસ્થાનના શ્રીમતી સપનાબેન જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અમારા માટે ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે અમે પરિવારના 5 સભ્યો સહિત અમારો ડોગ પણ અમારી સાથે છે. जिला बनासकांठा में हम अच्छे रहने रहे थे वहाँ. उसमें स्कूल में अच्छी फैसिलिटी है, यहाँ पर अच्छा खाना पीना था और हमारे डॉग को भी अच्छा रखा, सब कुछ अच्छा था. हम अच्छी तरह से रहे थे और आज हम घर जा रहे हैं, हमको बहुत खुशी है. नाम मेरा सपना है.